નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારો છું. કેમ છો બધા? મજામાં હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ગણિત ધોરણ 10 પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં આપણે 12.2 ની વાત કરવાની છે. પહેલો દાખલો આપણે જોઈએ તો, જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60° ખૂણો બને, મીન્સ કે 60° હોય, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું. હવે ક્ષેત્રફળના સૂત્રો જે 9મા ધોરણની અંદર આપણે આવી ગયા તે મુજબ આપણે અહીંયા કામ કરવાનું છે. તો આપણે જોઈએ પહેલાં તો ત્રિજ્યા આપણે આપેલી છે 6 સેમી. ત્રિજ્યા આપણી પાસે 6 સેમી છે. ખૂણો જેને આપણે થીટા કહીએ છીએ, જે ખૂણો દર્શાવ્યો છે જેને થીટા કહીએ છીએ, તો થીટા આપણી પાસે છે 60° અને વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360°. પાયની કિંમત છે 22/7 લઈએ. પાય આરની કિંમત છે આપણે આપેલી છે 6 × 6. થીટા છે આપણી પાસે 60 અને છેદમાં છે 360. અહીં આપણે જોઈએ તો 6 × 6 = 36, 6 ઉડી જાય છે, આપણી પાસે રહે છે 22 × 6. 22 × 6 = 7. તો 22 × 6 = 7, તો આપણે એનો ગુણાકાર લઈએ તો આપણે અહીંયા પ્રાપ્ત થશે તો 6 × 12 + 1 + 1 = 13, 13/7 ચોરસ સેમી, જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. બીજા દાખલામાં જોઈએ મિત્રો તો 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ જોવાનું છે. ચતુર્થાંશ મીન્સ કે વર્તુળનો ચોથો ભાગ. તો અહીં આપણે આ ચોથો ભાગ જે છે એટલે કે લઘુ વૃત્તાંશ જે આપણે મેળવવાનું છે. તો અહીં આપણે જોઈએ તો પરિઘ છે, પરિઘ આપેલો છે આપણે 22 સેમી. તો પરિઘ ઉપરથી છે આપણે ત્રિજ્યા પ્રાપ્ત થશે. તો પરિઘનું સૂત્ર લઈએ અહીંયા, 2πr = 22. તો 2 × π ની કિંમત લઈએ 22/7 × r અને 22. અહીં આપણે જોઈએ તો 22 છે બંને તરફથી નીકળી જશે, તો r બરાબર છેદ છે અંશમાં જશે, અંશથી છેદમાં જાય, તો 7/7 છે એ આપણે સેમી પ્રાપ્ત થાય છે. હવે આપણે વર્તુળનો ચોથો ભાગ કીધો છે, તો વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ લઈએ આપણે તો πr² + 4, ચોથો ભાગ છે એટલે ક્ષેત્રફળના છેદમાં 4. હવે આપણે એ કિંમત લઈએ તો 22/7 × આરની કિંમત છે આપણી પાસે 7/7 × 7/7 અને છેદમાં છે આપણી પાસે 4. તો અહીં આપણે 7 + 11 = 22, 11 × 7 = 77 / 8 ચોરસ સેમી. આ આપણે જે પ્રાપ્ત થાય છે ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે. આ જ દાખલો છે આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ લઘુ વૃત્તાંશ મુજબ, એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/360. અહીંયા આપણે જે ખૂણો મળશે 90° પ્રાપ્ત થાય, તો 22/7 × 7/2, 7/2 થીટા છે 90 આપણી પાસે છે અને 360 છે, 9 × 4 ભાગ આવશે, અહીંયા ભાગ ઉડે છે. અહીંયા આપણે 7 ચલાવીએ તો આપણી પાસે 11 રહે છે, 11/7 = 77 અને અહીંયા આપણે જોશું તો અહીંયા 4 વધે છે 2, તો 4 × 2 = 8. આ રીતે પણ દાખલો થઈ શકે છે. તો આ બંને રીતે દાખલો થઈ શકે, આ મુજબ મૂકવો હોય તો પણ થઈ શકે છે. ત્રીજો દાખલો જોઈએ મિત્રો તો 1 ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. તો 14 સેમી છે અને આપણે ત્રિજ્યા કહેશું, તો ત્રિજ્યા બરાબર 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે અને જે ક્ષેત્રફળ રચે એનું આપણે ક્ષેત્રફળ લેવાનું છે. હવે આપણે ઘડિયાળના ડાયલ પર જઈએ તો અહીંયા આપણે જોશું તો આપણે જે મળે છે 1 અને 2, 1 2 1 2. તો અહીંયા આપણે ગણીએ તો દરેક 5 મિનિટે જે ખૂણો રચાશે 30° હોય છે, 15 મિનિટે 90° ખૂણો રચે છે, દર 5 મિનિટે 30° ખૂણો રચે છે, એટલે 360
નું પરિભ્રમણ પૂર્ણ થાય, એક ચક્કર પૂર્ણ કરે એટલે. તો આપણે થીટા છે જે ખૂણો છે એ કેટલા લેશો, 30 અંશનો લેશો આપણે. હવે અહીંયા જે વૃતાંશનું ક્ષેત્રફળ રચાય છે તે આપણે લેવાનું છે. તો વૃતાંશનું ક્ષેત્રફળ આપણે લઈએ તો પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ, પાયની કિંમત છે 22/7, આરની કિંમત છે આપણી પાસે 14×14 અને થીટા છે આપણી પાસે 30, છેદમાં છે 360, અહીંયા ભાગ ચલાવીએ તો 12×36, 7×2=14, અહીંયા આપણે લેશું તો 2 ભાગ ચલાવીએ, 2×6=12, 2 ચલાવીએ 3×11, 11×14/3 એટલે ભાગ ચલાવીએ આપણે તો આપણે જે મળશે 11×44, 4×11=11, 4×15=154/3. તો આ જે ક્ષેત્રફળ મળે છે એ 5 મિનિટ જે કાંટો પરિભ્રમણ કરે છે એટલું જે ક્ષેત્રફળ રહેચ્યું એનું આ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે સૂત્ર જો આપને આવડે તો દાખલા ખૂબ સરળ છે મિત્રો, આપણે 9મા ધોરણ આધારિત જ દાખલા છે, સૂત્ર છે, ખાસ પાકા કરીએ, બસ હસતા રહીએ અને ઉત્સાહ સાથે કામ કરીએ. જય હિન્દ.